स्वाध्याय दाखला नंबर 7 सौथी पहला दाखला नी केटलीक विशेषताओ छे जेम के आकृति में दर्शाव्या प्रमाणे M1 અને M2 દળના બે મણકા છે આ બંને અથડાય છે તો હું કઈક આવું કહું છું કે સૌથી પહેલું કામ આપણે એ કરીએ એની ઊર્જા વિચારીએ તો ઊર્જા સર બે પ્રકારની હોય એક ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા સ્થિતિ ઊર્જાની વાત કરીએ તો MGH કેસ લખાય એ બ્લોક કેટલી ઊંચાઈએ છે તો હું આવું કહું ત્રિજ્યા त्रिज्या तो टोटल त्रिज्या એટલે 2 આટલું ભાવ પડે કે ગતિ ઊર્જાનું સૂત્ર શું હતું તો ગતિ ઊર્જા એટલે હાફ એમ વી સ્ક્વેર બ્લોક એમ 1 વેગ વી 1 તો ચલો સમીકરણ આનું શું બનશે એમ એમ કટ તો વી 1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સમીકરણ 4 જી આર That implies V1 is equal to under 4 ना 4 अज राखी 4GR आ जे के equation छे आ equation ना आपने समीकरण नंबर 1 कही दी चलो मैं तुमने प्रारंभिक बात सिखवा दी थी रकम ने कीधु छे के आ गुणो आने अथड़ा है એટલે આ આમ સ્થિતિ છે કે મણકો અથડાય તો મણકો આર જેટલી ઊંચાઈએ જાય છે તો હવે આ જ વસ્તુ ચાલુ કરો પણ આ કોની માટે હતું એ માટે હતું અને હવે જે આવશે કોની માટે આવશે બી માટે તો ડાયરેક્ટ સ્ટેપ લખતા ફાવશે યસ ચલો પ્રયત્ન કરીએ તો અહીંયા આવશે હાફ એમ વી સ્ક્વેર બીજો બ્લોક છે 2 એમ જી પણ અથડાયા પછી તે આર જેટલી ઊંચાઈએ જાય એટલે અહીં માત્ર આર હશે આની ઉપરથી જોઈ શકાય છે કે એમ એમ કટ એટલે એમ ટુ એમ ટુ કટ ટુ સામે ગયા તો ડાયરેક્ટ લખીએ તો વી ટુ બરાબર અંડર રૂટ 2 જી આર કેમ મેં શોધી કાઢ્યું કારણ કે આ સંઘાત સ્થિતિસ્થાપક છે અને સંઘાત સ્થિતિસ્થાપક હોવાથી શું લખી શકાય જો કોઈ પણ સંઘાત સ્થિતિસ્થાપક હોય તો આપણે વેગમાન સંરક્ષણનો ઉપયોગ કરીએ કે વેગમાન સંરક્ષણના નિયમ ઉપરથી શું લખી શકાય ચલો સૂત્ર તમે યાદ કરો તો વેગમાન સંરક્ષણ એટલે પ્રારંભિક વેગમાન m1v1 = m2v2 રકમ ચેક કરી આપણે શોધવાનું છે m1/m2 તો m1/m2 ને સૂત્રના કરતા આવવાનું m1/m2 is equal to v2/v1 ચલો કિંમત મૂકાવશો v2 ની વેલ્યુ આપણને આપી છે એટલે હોલ અંડર રૂટ કરી દઈએ v2 2gr v1 4gr gr gr કટ 2 2 4 તો આન્સર આવ્યો 1/√2 તો ધીસ ઇઝ અ ફાઇનલ આન્સર આ કેરી ઓફિશિયલ મેથડ તો શોર્ટકટ કહી દઉં તો ખાલી એક જ વાક્ય ઉપર ભાર મૂકજો કે આ કઈ જગ્યાએ છે વ્યાસ જેટલી ઊંચાઈએ છે તે ફોરાઈ દઉં અને અથડાયા પછી ક્યાં જાય એટલે શોર્ટકટ આવી નીકળે કે પ્રારંભની ઊંચાઈ ભાગ્યા અથડામણ પછીની ઊંચાઈ અને આગળ અંડર રૂટ આ એક શોર્ટ ટ્રિક બનાવી શોર્ટ ટ્રિક નો જો ઉપયોગ કરું તો પ્રારંભમાં ઊંચાઈ કેટલી હતી તો સર આ અહીંયા તો ડબલ થઈ ગયું એટલે એ લખવું હોય તો ઊંધું લખાય એટલે અંતિમ ઊંચાઈ પહેલા આવે પ્રારંભિક ઊંચાઈ પછી આવે ચલો અંતિમ ઊંચાઈ એટલું આ પ્રારંભિક 2r તો જવાબ આવી ગયો 1/√2 તો આ શોર્ટકટ મેથડ તમે જી અથવા નેટમાં વાપરી શકો છો બરોબર તો આ જો સ્વાધ્યાયનો દાખલો નંબર 7 જોઈ લો